लांबा समय बाद अमदावाद में दैनिक कोरोना केस नो आंकड़ो 100 नीचे पहुंची गयो। अमदावाद में एक दिवस में 98 केस तो वडोदरा में 22 केस नोंधाया। द्वारका खाते कांग्रेस की 3 दिवसीय चिंतन शिबिर चाली रही है, जेनो आज बीजो दिवस। बीजा दिवसीय चिंतन शिबिर में राहुल गांधी हाजरी आपी थी। चिंतन शिबिर पहला राहुल गांधी द्वारकाधीश दर्शन कर्या, त्यारबाद कांग्रेस नेताओं और कार्यकर्ताओं साथ संबोधन कर्यु। आ संबोधन दरमियान राहुल गांधी पक्ष पलटू पर कटाक्ष रूपी वाकबाण चलाव्या। यूपी में हाल चूंटणी माहौल है, त्यारे गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल यूपी चूंटणी में झुकावशे। सोमवार वाराणसी चूंटणी प्रचार में जोड़ाशे। पाटिल वाराणसी आसपास विस्तार में चूंटणी प्रचार करशे। पाटिल हाल वाराणसी इंचार्ज तरीके की जवाबदारी निभावी रहा छे। पोरबंदर में योजायेला एक कार्यक्रम में सांसद रमेश धड़ूक उग्र बन्या हता। गर्ल्स होस्टेलना लोकार्पण कार्यक्रम में रमेश धड़ूके जूनागढ़ कृषि यूनिवर्सिटी कुलपति नरेन्द्र गोटियान उधड़ो लीधो। महत्वनु छे कि थोड़ा समय पहला कृषि महाविद्यालय ऑनलाइन उद्घाटन करवामां आव्यु अने उद्घाटन अंगेनी जाण धारासभ्य अने सांसद ने न करी होवाथी तेओ उग्र बन्या। મહીસાગરના ખાનપુરના મોટા ખાનપુર ગામમાં ગોલિયન બેરી સિન્ડ્રોમના વાયરસના કારણે 8 વર્ષની બાળકીનું મોત। બાળકીના પરિવાર સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મુલાકાત લીધી। છેલ્લા 13 દિવસથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકી દમ તોડ્યું। રાજ્યમાં મહિલાની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। સુરત બાદ જામનગરમાં સરાજાહે ધોળા દિવસે પ્રેરિત મહિલાની છરી વડે હત્યા કરવામાં આવી। શહેરના કાલાવડની સિલ્વર સોસાયટીમાં બનેવી સાડીની હત્યા કરી ફરાર થઈ ગયો। કરીમા નામની મહિલાની તેના બનેવી ફિરોઝે છરી વડે હુમલો કરીને હત્યા કરી। બનાસ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો આર્થિક પ્રગતિ કરે તે હેતુથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો। દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો ભાવ વધારો કરાયો। બનાસ ડેરીમાં દૂધના જૂના ભાવ ₹680 પ્રતિ કિલો ફેટ હતો, જે વધારી ₹705 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો। અમૂલ ડેરીમાં યોજાનાર સાધારણ સભા હાલ નહીં યોજાઈ શકે। સાધારણ સભા પર 2 ડિરેક્ટરની થયેલી અરજી પર કોર્ટે હુકમ કરતા સાધારણ સભા બંધ રહેશે। અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે બાલાસિનોરના ડેરીના ડિરેક્ટર અને અમૂલ ડેરીના નિયામક રાજેશ પાઠક દ્વારા વિરોધ કરી સ્ટે લાવી કોર્ટમાં અરજી કરી હતી। મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે હર હર મહાદેવના નાદથી ભવનાથ તળેટી ગુંજી ઉઠી। જૂનાગઢના ભવનાથ તળેટીમાં માનો મહેરામણ ઉમટી પડ્યું। બીજા દિવસે 2 લાખથી વધુ ભાવિકો મેળામાં ઉમટી પડ્યા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SRP સહિત 3000 પોલીસ જવાનો તૈનાત કરાયા।